જય માતાજી જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું કાયા બાપાની માં મેલડીમાંની વાર્તા. માં મેલડી તો નેતન્યાનું નાણું છે અને વિશ્વાસનું વિશ્વાસ છે. જાદવ કુળમાં એક કાયા બાપા થઈ ગયા. તેના નેસડામાં 17 ઘર જાદવના હતા અને એક ઘર માં મેલડીનું હતું. આમ 18 ઘરની વસ્તી હતી કે જેમાં કાયા બાપા માં ચામુંડમાના ભુવા છે, પણ તે માં ભગવતી માં મેલડીને પણ પૂજે છે. તેની આ વાત છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કરી હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. બોલો મેલડી માતાજી. કાયા બાપા નવા નવા જાદવ કુળમાં ભુવા બન્યા હતા ત્યારે એક વખત એવી વાત બની કે આ ધરતી પર 3.5 વર્ષનો કારમો દુષ્કાળ પડે છે. માલ ઢોર મરવા લાગ્યા છે, ક્યાંય કોઈને અન્ન પાણી મળતું નથી, ખાવાના પણ સાસા પડ્યા છે. હવે ગામના ગોવાળિયાઓ અને માલધારીઓ મૂંઝાય છે કે આપણા માલ ઢોરનું હવે શું થશે. હવે ધીમે ધીમે માલ ઢોર મરવા લાગ્યો છે ત્યારે આજુબાજુના ગામમાંથી બધા જ માલધારીઓએ ભેગા થઈને ઠાકોરજીનું નામ લઈને ઝાલાવાડ પરગણાનું સરા ગામ છે તે સરા ગામ પાસે એક તળાવ છે ત્યાં બધા માલધારીઓ ભેગા થયા છે. માના ભુવા બધા ભેગા થયા છે અને માને તે પૂછવા બેઠા છે. માનો પાઠ માંડ્યો છે અને માને પૂછે છે. એકો એક ભુવા આવે છે અને માને અરજ કરે છે, ડાક ડમર વગાડે છે અને ભુવા ધૂણે એટલે બધા પાઘડી ઉતારી માને પૂછે છે કે હે મા, વરસાદ ક્યારે થવાનો છે. આમ બધા જ પોતપોતાના વાયદા કરે છે ત્યારે કોઈએ કીધું કે જાદવ કુળમાં એક નવો ભૂવો છે, તેને બોલાવો અને તેને પૂછો ને કે વરસાદ ક્યારે થવાનો છે. આમ કોઈ મેણું મારે છે ત્યારે બધા ભેગા થઈને જાદવ કુળના કાયા ભુવાને બોલાવીને લાવે છે અને બેસાડીને કહે છે કે અરે બાપ, જાદવ કુળની દેવી જો સાચી હોય ને તો ઇંધાણી આપ કે હે મા, વરસાદ ક્યારે થવાનો છે. આમ ભરવાડ બધા વારા ફરતી પૂછે છે અને ત્યારે મઢમાં બેઠેલી માં સાંભળી જાય છે અને આ બાજુ કાયા બાપાને બધા માલધારી પૂછે છે કે હે માં ભગવતી, તું જો કાયા બાપાના ઘોડીએ રમવા આવી હોય ને તો કહે કે હે માં, અમને એટલો વાયદો આપ કે વરસાદ ક્યારે આવશે. ત્યારે માં મેલડી કહે છે કે અરે ભરવાડો, સાંભળો, તમારા માલ ઢોરને લઈને અહીંથી જલ્દી ચાલ્યા જાઓ. જેટલા માલ ઢોરને જલ્દી લઈને જવાય એટલી જલ્દી અહીંથી ચાલ્યા જાઓ. અડધી કલાકમાં જો આ ધરતી પર પાણી પાણી થઈ જાય અને અનરાધાર મેઘ મંડાય ને તો એમ માનજો કે કાયા ભુવાની આ ઘુઘરિયાળી માં મેલડી બોલી હતી. હવે ભગાય એટલા જલ્દી અહીંથી ભાગી જાઓ. હું ઘુઘરિયાળી મેલડી બોલું છું, જાદવ કુળની માતા બોલું છું અને ચામુંડની ભેગી ઘુઘરિયાળી મેલડી દેવ બોલું છું. અડધી કલાકમાં જ આ ધરતી પર પાણી અપરંપાર હોય ને તો માનજો કે જાદવ કુળની માતા બોલી હતી. બોલે છે કે માળી, આનું પ્રમાણ શું છે? આ ચારેય બાજુ કોરો વાયરો ફૂંકાય છે, ધોમ તડકો છે અને એકેય વાદળું દેખાતું નથી, એકેય લીલું પાંદડું નથી, ક્યાંય ખાવાનું કે પાણી નથી. અને મા તું કહે છે કે અડધી કલાકમાં જ પાણી અનરાધાર પડશે, તો આનું કોઈ પ્રમાણ કે કોઈ આધાર ખરો? હે માળી, તું કદાચ જો સાચી હોય ને તો ચારેય દિશામાંથી એક મંડાણ માંડ તો અમે માનીએ કે માતા તું સાચી, તો અમે માનીએ કે માતા તું સાચું બોલસ. હવે માં મેલડીને કંઈક વાત રાખવી હશે ત્યારે માં મેલડી કહે છે કે તમે કોઈ નિશાન નક્કી કર્યું છે? તો કહે છે કે હા માળી, તું ગોતી લે માં, તું નિશાન ગોતી લે. તો સાંભળો ભરવાડો, આજે માણસ નિશાન માંગવા બેઠો છે ને, હું ચારેય દિશામાં ફરી આવી પણ ક્યાંય નિશાન મળતું નથી, એવું હું નવખંડની દેવી બોલું છું.
પણ હે ભરવાડો, આજે તમે મને માં મેળવીને પૂછવા બેઠા છો ને, તો હું માતા તો આકાશથી ઊંચી અને પાતાળથી પણ ઊંડી છું એવી માના પાઠા કરો છો? આ ચારેય દિશામાં ક્યાંય નિશાન નથી, પણ સાંભળો અરે ભરવાડો, પેલો ભરવાડ બેઠો છે તેને ધાબળો ઓઢ્યો છે, અને ગઈ અષાઢી બીજે તેની બકરી વિયાણી હતી, તેને એક લવારું છે ને, તે લવારુંને એક સફેદ ટેલકું છે, તે લવારુંને લઈને તેની ધાબળીમાં વીટીને તે બેઠો છે. હું માતા કદાચ સાચું બોલતી હોય ને, તો આ માલધારીના ધાબળાને ઊંચો કરો અને લવારાને બહાર કાઢો, એમ હું ભૂખરિયાળી મેલડી બોલું છું અને કાયાની માતા બોલું છું. હું મેલડી બોલું છું, હું ચામુંડ બોલું છું. અને આમ જ્યાં ધાબળો ઊંચો કરીને લવારું બહાર કાઢ્યું અને કહે છે કે સાંભળ ભરવાડ, સાંભળ, આટલેથી હું માતા પાછી નહીં વળું. વરસાદ તો હમણાં અડધા કલાકમાં જ પાણી પાણી કરી દેશે, પણ કાલે તારા મોટા દીકરાની વહુ પાણી ભરવા જાય અને પાણી ભરતા જો તે કૂવામાં પડીને મરી જાય ને, તો એમ માનજે કે માતા મેલડીએ મારી હતી. હવે માલધારીને તેની ભૂલ સમજાઈ ગઈ. માના તેને પગ પકડી લીધા કે હે માં, મને માફ કરી દે, પાછી વળી જા માં, તું પાછી વળી જા. અરે જા જા ભરવાડ, હું જાદવની માતા બોલું છું, કાયાની માતા બોલું છું. એકવાર બોલ્યા પછી હું ફરું ને, તો હું ભૂખરિયાળી મેલડી ને. થોડો જ સમય થયો ત્યાં તો આકાશમાં કાળા દિબાંગ વાદળો ચડી આવ્યા, અને જોત જોતામાં તો વીજળીના કડાકાને ભડાકા થવા લાગ્યા. આકાશમાં કાળા દિબાંગ વાદળા અને ગાજવીજના અવાજથી સાંભેલા ધાર વરસાદ પડવા લાગ્યો. આમ કાયા બાપાનો બોલ સાચો પડ્યો, અને બીજે દિવસે વરસાદ પડ્યા પછી તેના દીકરાની વહુ કૂવે પાણી ભરવા જાય છે અને મરી જાય છે. આ વાત પણ સાચી પડી. આમ કાયા બાપા તે વખતે મા ભગવતી મેલડીએ જે બોલ બોલ્યા હતા તે બધી જ વાત સાચી પડી. એવી મા ભગવતી મા મેલડીએ નિશાન આપ્યા. હવે બન્યું એવું કે માવજી બાપાએ જે ચામુંડ માતાને કુંભારિયામાં બેસાડ્યા હતા તે જોરાવર નગરના તેના ભાઈઓએ આપ બળે ઉપરવટ જઈને મા ચામુંડમાની જે મૂર્તિ હતી તે ગાડામાં નાખીને જોરાવર નગર લઈ ગયા, અને જોરાવર નગરમાં માતાના મંડાણ નાખીને માતાને ત્યાં બેસાડી દીધા. અને અહીં કાયા બાપા બોલે છે કે હે માળી, તું ચાલી ગઈ અને અમને તું નોધારા મૂકીને ક્યાં ચાલી ગઈ? ત્યારે મા ચામુંડ બોલે છે કે અરે કાયા દીકરા, હું જાદવપુરની ચામુંડા બોલું છું કે કુંભારિયામાંથી આજે મને જોરાવર નગરમાં લઈ ગયા છે, તે 12 વર્ષે મને મૂકવા આવશે, અને 12 વર્ષે હું ગાડામાં બેસીને સામે પગલે ચાલી આવું ને, તો એમ માનજે કે હું માતા ચોટીલાના ડુંગરાની ચામુંડા બોલી હતી. આમ વર્ષોના વાણા વીતતા વીતતા 12 વર્ષ વીતી ગયા છે, અને અહીં જે જોરાવર નગરમાં જે ભાઈઓ માને લઈ આવ્યા હતા તેના પર માં હવે રૂઠે છે અને ભાઈઓને કહે છે કે મને પાછી કુંભારિયા લઈ જાઓ. હવે માને ગાડામાં બેસાડીને તેના ભાઈઓ કુંભારિયામાં લાવે છે. ત્યારે વેજલપર ગામના દરબારો અને કુંભારિયાના દરબારો વાદે ચડ્યા છે કે વેજલપર ગામના કહે છે કે અમારા ગામમાં માને બેસાડો, અને કુંભારિયાવાળા કહે છે કે અમારા ગામમાં માને બેસાડો. ત્યારે કાયા બાપાની મા ભગવતીએ પડકારો કર્યો અને કહ્યું, અરે દરબારો, અરે ભરવાડો, છોડી દો એ ગાડાને, એક અજાણ્યું ગાડું મગાવો અને અજાણ્યા બળદ મગાવો, એ ગાડાને સીમાડે ઊભા રાખી દો અને તેમાં મા ચામુંડાની મૂર્તિ મૂકો, અને એ અજાણ્યા બળદ અને અજાણ્યા ગાડા જ્યાં જઈને ઊભા રહે ને તે ગામમાં મને બેસાડજો. પછી અજાણ્યા ગાડા અને અજાણ્યા બળદ લાવીને તેમાં માની મૂર્તિને મૂકે છે. ત્યારે મા ભગવતીનું ગાડું વેજલપર ગામમાં જઈને ઊભું રહે છે, અને હાલમાં પણ અહીંયા મા ચામુંડાની સ્થાપના છે, માનું મંદિર છે. મા ચામુંડા મા ભગવતીએ 12 વર્ષનો તેનો બોલ જે દીધો હતો તે માએ પાડી બતાવ્યો. મા ચામુંડા ભેગા જ કુકરિયાળી મા મેલડી બેઠા છે. મા ભગવતી મા મેલડીના અહીં તાવા થાય છે, અને મા ચામુંડા અને મા મેલડી તેના ભક્તોની સર્વે મનોકામનાઓને મા પૂર્ણ કરે છે. તો આવી દીન દયાળી માં ભગવતીઓ, માં મેલડી અને માં ચામુંડાને ઘણી ઘણી ખમ્મા હો, માં તને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો મેલડી માં તે કી જય, બોલો ચામુંડા માં તે કી જય.